તો આ તરફ મહીસાગરમાં વરસાદી પાણીથી એક રોડ ધોવાઈ ગયો. નવા બનાવેલામાં આવેલા જે રોડ હતા, બનાવવામાં આવેલા જે રોડ હતા તે ધોવાઈ ગયા છે. લુણાવાડામાં રાજગઢ જવાનો રોડ ધોવાતા લોકોને હાલાકી થઈ રહી છે. તો ટીંબા ફળિયાના રોડ પર ક્ષતિગ્રસ્ત થયા છે. સુખી મુવાડી ભાઈ ફળિયા વિસ્તારનો રોડ પણ ધોવાયો છે. 20 ફૂટ જેટલો રોડ સંપૂર્ણ ધોવાઈ જતા રસ્તો જ બંધ છે. રસ્તો બંધ થતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા. કૌશિક અમારી સાથે જોડાઈ ગયા છે. કૌશિક, મહીસાગરમાં વરસાદના કારણે કેટલા રોડ રસ્તાનું ધોવાણ થયું હાલમાં, એના કારણે લોકોને કેટલી હાલાકી? જે ચોક્કસથી આપણે જણાવી દઉં કે મહીસાગર જિલ્લાની અંદર જે જિલ્લાનું મુખ્ય મથક છે તેના અંતરિયાળ વિસ્તાર ગામડામાં જે આવેલા સત્તાજીના પાલર સહિતના જે માર્ગો છે તે ધોવાયા છે. પ્રથમ વરસાદની અંદર જ જો આ રસ્તાઓ ધોવાઈ ગયા છે, જેના કારણે જે ફળિયા સુધીનો સંપર્ક હોય છે તે તૂટ્યો છે. કહી શકાય કે જે નાળા હતા, કોતરભર હતું, તેના ઉપરના જે રસ્તા છે તે પ્રથમ વરસાદે ધોવાના કારણે હાલ જે મુસાફરો છે તેમજ જે ગ્રામજનો છે તેને તકલીફ પડી રહી છે. જી, આભાર તમામ વિગતો માટે કૌશિક. તો ખાસ અવરજવર બંધ થતા લોકોને હાલાકી થઈ રહી છે. મહીસાગરમાં વરસાદ વરસતા જ હાલમાં થોડા સમય પહેલા બનાવેલા જે રોડ રસ્તા હતા, જે નવા બનાવેલા હતા, તેનું પણ ધોવાણ થયું છે. આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે રોડ આખે આખા તૂટી ગયા છે, જેના કારણે અવરજવર માટે, વાહન ચાલકો માટે આ રોડ રસ્તા બંધ કરવામાં આવ્યા છે. જેના કારણે લોકોની હાલાકી તો વધી છે, પરંતુ અહીંયા ભ્રષ્ટાચાર થયો હોવાનો પૂરીપૂરી સંભાવના. કારણ કે નવા બનેલા રોડ રસ્તાની જો આવી હાલત હોય તો જૂના રસ્તાઓની કેવી હાલત થશે? અહીંયા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો સાથે સાથે જે કોન્ટ્રાક્ટર છે તે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, તેનો આ રોડ પુરાવો આપી રહ્યું છે. કારણ કે જો નવા બનાવેલા રોડ હોય અને એમાં પણ એક વરસાદ વરસે અને પાણી ભરાઈ જાય, ત્યારબાદ પાણી ઓસરે, ત્યારે ભ્રષ્ટાચારના નમૂના સામે આવતા હોય છે. આખા આખા રોડનું અહીંયા ધોવાણ થઈ ચૂક્યું છે. વચ્ચેથી આખો આ રોડ તૂટી પડ્યો છે, જેના કારણે હાલમાં જે સુરક્ષાના ભાગરૂપે વાહન ચાલકો માટે તો આ રોડ રસ્તા બંધ કરવામાં આવ્યા છે. પરંતુ હવે ક્યારે આ નવો રોડ બનાવવામાં આવશે તે પણ એક મોટો સવાલ છે. કારણ કે રિપેરિંગની કામગીરી કરશે અને એમાં પણ જો ભ્રષ્ટાચાર થશે તો પછી ફરી વરસાદ પડશે, ત્યારે ફરી રોડ તૂટી જવાની ઘટના પણ બની શકે છે. ત્યારે સુખી મુવાડી ભાઈ ફળિયા વિસ્તારનો આખો રોડ ધોવાઈ ગયો છે.